ક્લાસ મેટ્રો આવી ગઈ, દરવાજો ખુલશે અને શાંતિથી અંદર જવાનું. આજે પર્થ સિટીમાં અને જુઓ તમે પાર્કિંગ આખું બધું ફૂલ પાર્કિંગ છે, કારણ કે પર્થના રેલવેનું જેટલા ટ્રેનની આપણે જે સફર કરીએ ને એ એક ટ્રેનની સફર હોય છે $10-10. આજે છે ફ્રી ટ્રાન્સપોર્ટ બધી બાજુ ફ્રી બધા સિટીઝન માટે. અને પાર્કિંગ જુઓ તમે અહીંયા બધું ફૂલ પાર્કિંગ છે. ચલો આપણે આગળ ટ્રેન સ્ટેશનમાં જઈએ, ટ્રેનમાં જઈએ, કેવી રીતની સફર કરીએ તમે મારી સાથે ચાલો, આપણે બધા સાથે જઈએ. રેલવે સ્ટેશન જુઓ અહીંયા કેટલું સાવ ખાલી, આખું ફ્રી છે, ગવર્મેન્ટના તરફથી ફ્રી સર્વિસ છે. તેમ છતાં પણ આ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ આપણે કહીએ ને ભારતનું પ્લેટફોર્મ અને અહીંયાનું પ્લેટફોર્મનું કમ્પેરિઝન કરો, સાવ જો અત્યારના ફ્રી છે. નીચે રસ્તામાંથી ગાડીઓ જાય છે અને ઉપરનું છે આ પ્લેટફોર્મ. આ તમે જે જુઓ છો ને નીચેનો, એ આખો ફ્રી વે છે. આ કાર્ડ છે, દીપક ટેપ કરીને અંદરથી બહાર નીકળ્યા. હવે મારું ટેપ થાય છે. આ મેટ્રો આપણી આવી ગઈ અને શાંતિથી ચડાશે, ફર્સ્ટ ક્લાસ મેટ્રો આવી ગઈ, દરવાજો ખુલશે અને શાંતિથી અંદર જવાશે. આપણને ચાન્સ મળી ગયો, આપણે ખાલી એરિયામાં આવી ગયા, કારણ કે અહીંયાના પબ્લિકને ઓછું ગમે કે આપણે વિડીયો શૂટ કરતા હોય, એ લોકો વાંધો ઉઠાવી શકે. તો ટ્રેન આવી રીતના હોય છે, સન્ડેની ટ્રેન હોય છે કે ગવર્મેન્ટ તરફથી ફ્રી ટ્રાન્સપોર્ટ. તમે સિટીમાં જાઓ તો એ ફ્રી ટ્રાન્સપોર્ટ હોય, તો પણ તમે ટ્રેન જુઓ આ પ્રમાણે ખાલી. અને અહીંયાની ટ્રેનની સિસ્ટમ બહુ જ સરસ છે, કે જો તમે મેપ, આખો મેપ આપેલો છે, એ મેપ ઉપર બધી વસ્તુ ડ્રો કરેલી છે, લખેલી છે. તમે ક્યાંય પણ ભૂલ ના ખાઓ, ગોથા ના ખાઓ, બેસવાની સગવડ એટલી સરસ. બધી ટ્રેન આવી રીતના મેટ્રો હોય છે. હવે તો ભારતમાં પણ મેટ્રો થઈ ગઈ છે, પણ ઓસ્ટ્રેલિયા પર્થનું તમને દેખાડું કે ઓસ્ટ્રેલિયાની બધી સિટીની ટ્રેન આ પ્રમાણે હોય છે મેટ્રો. અને બહારનો વ્યૂ છે આ. આખો દરિયો કયો કે વચમાં રસ્તામાં આવે છે, તો એનો આપણને વ્યૂ મળી ગયો છે. અને એની આગળ હાઈવે છે. ટ્રેનમાં તમે 2 વાગે આવો, રાતના 1 વાગે આવો, 5 વાગે આવો કે દિવસના આવો, ગમે ત્યારે આખી ટ્રેન ખાલી પણ હોય તો પણ તમે એકદમ સેફ, એકદમ તમારા છોકરાઓ સેફ. અહીંયા કોઈ પણ જાતનો ડર નથી, પૂરેપૂરી સિક્યુરિટી. આપણે પર્થ ટ્રેનમાંથી ઉતરીને આપણે આવ્યા છીએ એલિઝાબેથ કી. એલિઝાબેથ કી આખું ફરવાનું છે. આપણે હમણાં જઈશું બોટમાં. આ છે ફેરી, આપણે જઈશું ફેરીમાં. અને આજે ફેરી ને બધું જ ફ્રી હોય, બધી પબ્લિક માટે ગવર્મેન્ટ તરફ ફેરી ફ્રી. આ છે ફેરી, જો આ ફેરીમાં, ફેરીમાં તો આવશે જલસો. આમાં બેસવાનું ક્યાં રીતના મળે, નહીતર એ લોકોના અહીંયા આગળ એક એક જણના $6-10 લેતા હોય છે. ફેરી થશે હવે સ્ટાર્ટ. આજે આપણે અસલ જગ્યાએ આવી ગયા છે. આપણે આવી ગયા ફેરીમાંથી, આપણે આવી ગયા ફેરીમાંથી. આટલી સરસ મજાની ફરવાની જગ્યા છે. અને પર્થ જુઓ કેટલું સુંદર દેખાય છે.
એની અંદર એ લોકો આવ્યા બધા સ્ટેચ્યુ પણ રાખ્યા છે વચ્ચે વચ્ચે. તો આપણે આવી ગયા છે ઓસ્ટ્રેલિયાની સમર, પર્થની સમર જુઓ તમે કેટલી ફાઇન બ્યુટીફુલ છે. અને દીપક અને હું ફરવા માટે આવી ગયા છે. આ છે સ્વાન રિવર, આ જે છે કનેક્ટ થાય છે દરિયાને, અને દરિયાને કનેક્ટ થઈને આ સ્વાન રિવર નીકળતી હોય છે. તમે ક્યાંય પણ નીકળશો પર્થમાં તો તમને સિટીમાંથી કે ટ્રેન સ્ટેશનમાંથી કે બધે તમને આ જોવા મળે, અને બહુ બ્યુટિફુલ નજારો હોય છે. એટલું જ થાય કે આપણને ખાવા પીવામાં દહીંવાળા પાઉંવાળા બટેટાવાળા એ કાંઈ નહીં મળે, ખાલી નાની એવી થોડી એવી ચિપ્સ પણ મળે ને, ફ્રાઈ ચિપ્સ તો પણ $4-5 એટલે $200 નાનું એવું પેકેટ મળે, એવું બધું છે પણ ચાલે. ઓસ્ટ્રેલિયાનો ફરવાનો બહુ જ સુંદર છે. અત્યારે સમર ચાલે છે એટલે કે ઉનાળો ચાલે છે, અને ઉનાળામાં ગવર્મેન્ટે એક ફેસિલિટી આપી છે હમણાં કે મહિનામાં એક સન્ડે એવો હોય કે બધું ફ્રી ટ્રાન્સપોર્ટ, તમે જ્યાંય પણ આવો આવો તમે બધું ફ્રી ટ્રાન્સપોર્ટ, એમાં રેલવે આવી જાય, એમાં ફેરી આવી જાય, એમાં બસ આવી જાય, બધું ફરવાનું ફ્રી હોય છે. તો હજી આપણે આગળ આગળ ફરીએ, તમે મારી જોડે જોડે રહ્યો, હું ને દીપક ફરીએ છીએ, તમે પણ અમારી સાથે ફરો, સાચું ને? ફાઇન નજારો છે. આની સાથે જો આપણે ફેરીનો પણ લઈએ, આ ફેરી આપણે પાછા જઈએ છીએ અહીંયાથી, આપણે જઈએ છીએ 18 નોડ્સમાં, જે બહુ બહુ મોટામાં મોટી રેસ્ટોરન્ટ છે અહીંયાની, અને ત્યાં જઈને આપણે કરશું એન્જોય. ત્યાંના પણ નજારો જોશો. આ જુઓ તમે કેટલું ફાઇન સીન છે, કેટલું ફાઇન પર્થ છે, કેટલું ફાઇન ઓસ્ટ્રેલિયા છે. જો મોટા મોટા બિલ્ડિંગ, મસ્ત મજાની બધી રાઈડ, અને ઓસ્ટ્રેલિયા પર્થના જલસા એનો જલવો. આટલા મોટા મોટા બિલ્ડિંગ જે તમને દેખાય છે, આગળ આગળ કન્સ્ટ્રક્શન નું કામ થયા રાખે છે. આ છે પર્થ. સુંદર મજાનું સન્ડે હોય તો આ પ્રમાણેની વસ્તુ હોય, બધી વસ્તી ફરવામાં, અને સમર છે એટલે સ્પેશિયલી કોઈ ઘરની અંદર નહીં. આપણે આવી ગયા છે 18 નોટ્સ રેસ્ટોરન્ટમાં. જુઓ તમને એની એન્ટ્રી આ પ્રમાણે છે, આગ લાગી એવી એન્ટ્રી. ધબા ધબ, ચાલો જઈએ અંદર. એમ્બિયન્સ જુઓ, 18મા માળેથી આપણે આખો એમ્બિયન્સ જોઈએ છે. હા, તમે વ્યૂ જુઓ, આપણે 18મા માળેથી આખો વ્યૂ જોઈએ છે. $15-75 અને આ $20-25 ખાલી ચિપ્સ ખાવી હોય ને તો $15 એટલે $750 ની એક નાની એવી 4-5 ચિપ્સ આવે. બોલો તમે મને કયો, આપણે તો આમ કરી દઈએ ને, હાઈમાં આટલું મોંઘું, $750 તો બીજું એ ઘણું આવી જાય, થાય કે ના થાય? થાય ને, એક ગ્લાસના $750 પીએ અને મજા કરીએ, ચાલો મોટી જગ્યામાં મોટી વાત. પણ આપણા મનમાં એવું થોડુંક તો થાય, મારાથી એટલું તો બોલે જાય, હાઈ દીપક કેટલું મોંઘું, બાપરે. મેરી ક્રિસમસ, વી વિશ યુ મેરી ક્રિસમસ. ક્રિસમસ ટાઈમ ચાલુ થઈ ગયો. બધી ક્રિસમસ પ્રેઝન્ટ, ક્રિસમસ ડેકોરેશન, વાવ ક્રિસમસ. જો આ સાંજની લાઇટેડ લાઈટ,
આપણે ફરી લીધું, આજે આપણે ફર્યા ઓસ્ટ્રેલિયા પર્થ નું સિટી, અને કેટલું બધું ફાઇન હતું, બહુ ફાઇન ફાઇન. હવે આપણે પાછા મળીએ બીજી નવી રેસીપી સાથે, બીજું ફરવાની સાથે. ત્યાં સુધી બાય બાય.